શ્રી કૃષ્ણ બાળ મિત્રો નિર્માતો સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 5ની શરૂઆત કરવાની છે. બધા બાળ મિત્રોએ પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો તે એપ્લિકેશનમાં ભણ્યા જ હશો. આજે આપણે પુસ્તકમાં પ્રકરણ નંબર 5ની શરૂઆત કરવાની છે, તો બધા બાળ મિત્રો મારી સાથે પુસ્તક કાઢશે અને પુસ્તકમાં પાના નંબર 52 એમાં પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો. ચલો કાઢ્યું બાળ મિત્રો. અહીંયા આપણને આપ્યું છે કે ગપ્પુની હવાઈ સફર. શું આપ્યું છે? ગપ્પુની હવાઈ સફર. ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. એક ગપ્પુ કોનું નામ હોય છે બાળ મિત્રો? ઉંદરનું. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાંચિત હતો. તેને એક વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. હવે તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. અરે, આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે, નીચેથી તો તે કેટલા ચોખ્ખા દેખાય છે. જો બાળ મિત્રો, આ ગપ્પુ છે તે ગેસના ફુગ્ગાને અડીને સીલિંગ એટલે કે છતે ફુગ્ગો ઊભો રહી ગયો છે. ઉડતો ઉડતો ત્યાં એ ગપ્પુ જોવે છે તો એને પંખાના પાંખિયા દેખાય છે. તો આ પંખાના પાંખિયા છે ને ઉપરથી બહુ જ ગંદા ધૂળવાળા હોય છે, પણ નીચેથી તે સુંદર દેખાય છે એવું કહે છે. નીચે દેખાતા પંખો દોરો, નીચેથી દેખાતો પંખો દોરો એવું કીધું છે. ગપ્પુએ નીચે જોયું તો તે પથારી ખુરશી. જો આ પથારી છે બાળ મિત્રો, પછી આ ખુરશી દેખાય છે, એક ટેબલ દેખાય છે, બરોબર છે, પુસ્તકો દેખાય છે, એ બધું એને ઉપરથી જોતા દેખાય છે. શું કીધું છે? બોટલ, જગ, ફળ વગેરે જોઈ શક્યો. આ વસ્તુને ચિત્રમાં જુઓ. ઉપરથી શું કીધું છે? નીચેથી દેખાતો પંખો દોરો. તો આપણે પંખો ત્યાં દોરવાનો છે. તો બધા બાળ મિત્રો મારી સાથે નાનો સો પંખો દોરજો. ત્રણ પાંખિયા હોય પંખાને, આવી રીતે દોરવાનો નીચેથી જોતા આવો દેખાય. ચલો દોર્યો બધા બાળ મિત્રોએ. ત્યાર પછી કીધું છે, મૂર્ખ ચીંકી ચીજ સોથી સોથી રહી હતી. ચીંકી કોણ છે બાળ મિત્રો? જો તો, પરંતુ તે જગ પર મૂકેલી ચીજ જોઈ શકી નહીં, બરાબર છે. ત્યાર પછી પાના નંબર તમારે 53 કાઢવાનું છે. ચલો પાના નંબર 53 કાઢો. તો બાળ મિત્રો તેમાં કહ્યું છે કે શું તમે વિચારી શકશો કે શા માટે ગપ્પુ પર જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચીકી શા માટે જોઈ શકતી નથી? તો બરાબર ત્યારે જ જોરથી પવન આવ્યો છે જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો છે. જ્યારે હું મારા ઘર પરથી દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે, અહીંથી ખૂબ નાનું લાગે છે. આવું કેમ? ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા તે પોતાની ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસનીના ઘરની છત પણ પાણીની ટાંકી જોઈ શકતો હતો. જેમ જેમ ઊંચો જાય એમ એને દેખાય ને બધું. રેલવેના પાટા પર પેલું શું, પેલું કોણ છે? તે પેલી જાડી મોટી બિલાડી છે. હા હા, અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. આ ગુરુદ્વાર જેવું ગુરુદ્વાર જ હોવું જોઈએ જ્યાં અમરજીત દરરોજ જાય છે. જો બાળ મિત્રો, તમને આ ચિત્રમાં આપ્યું છે ગુરુદ્વાર દેખાય છે. ત્યાર પછી કીધું છે, યમી મીઠાઈની દુકાન અહીં છે, તે તો મને ખબર જ ન હતી. અહીંયા મીઠાઈની દુકાન આપેલી છે, બધું ઉપરથી જોતા આવું દેખાય છે. ત્યાર પછી તમારે પાના નંબર 54 કાઢવાનું છે. ચલો પાના નંબર 54 કાઢો બાળ મિત્રો. તેમાં કહ્યું છે
કે તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો અને તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરે દર્શાવતી નિશાની કરો। આવું તમને દોરવાનું કીધું છે બાળ મિત્રો, તો તમારે બ્લેકબોર્ડ, પછી પાટલીઓ, બારી, બારણા એ બધું આખો એક વર્ગખંડ તમારે તમારી નોટબુકમાં દોરવાનો છે અને એ ઉપરથી જોતા કેવો દેખાય છે એ રીતે દોરવાનો છો। ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો। ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે, હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો। અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી લાગે છે, આ બધી મોટર અને બસ અહીંથી ખૂબ જ નાની દેખાય છે, જાણે કે રમકડા અને લોકો કીડીઓ જેવા દેખાય છે। જો બાળ મિત્રો, દેખાય છે તમને? અચાનક મોટો અવાજ થયો, ફટ, ફુગ્ગો ફૂટી ગયો ને અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી। ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો। તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાતકી મોન્ટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા। આ જે ઘાતકી મોન્ટી છે કોણ હતી? બિલાડી હતી। જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે દેખાતા હતા। આવી રીતના અહીંયા આપણે બાળ મિત્રો પાના નંબર 54 સુધી ભણી ગયા છીએ। હવે પછીના વિડીયોમાં આપણે પાના નંબર 55 થી શરૂઆત કરીશું। જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો।